ભુજમાં ઉનાળાની કાળઝાળ ગરમીને તાપમાં લોકોને લીંબુ શરબત પીવડાવીએ આંતરડી ઠારવવાનું કામ કરનાર મહિલાઓને સન્માનિત કરાયા. ઉનાળાની કાળઝાળ ગરમી અને બળબડતા તાપમાન સુરક્ષા સાથે તેમના કાર્યમાં અગ્રેસર પોલીસની ટીમની સેવાઓને બિરદાવીને સહકાર યુવક મંડળ દ્વારા શીતલબેન પીરાભાઈ નાઈ તથા રમીલાબેન બાબુલાલ સાવને સન્માન પત્ર અર્પણ કરી તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા. ઉનાળાની સખત ગરમીમાં છેલ્લા 10 દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ધમપોરે લોકોને લીંબુ શરબત પીવડાવી ગરમીમાં રાહત આપવાનું કાર્ય કરનાર શીતલબેન અને રમીલાબેનને સહકાર યુવક મંડળ દ્વારા હાર અને શાલથી સન્માન કરી ભુજના જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે તથા પ્રબોધ મુનવરના વરદ હસ્તે સન્માનપત્ર અર્પણ કરાયા. સીટીમના ઉમદા સેવાઓની નોંધ કરવામાં આવેલ. આ પ્રસંગે શંભુભાઈ જોશી, અખિલભાઈ મેમણ, સચિનભાઈ ઠક્કર, પરેશભાઈ માહેશ્વરી, લાલજી માતંગ, રફીક બાવા, જહીર સમેજા, મુરજીભાઈ ઠક્કર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને પ્રાસંગિક ઉદ્બોધન કરતા શંકરભાઈ સાયદે એ જણાવ્યું હતું કે બંને મહિલાઓને પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુરતને સાર્થક કરી બતાવ્યું છે અને આવા સેવા કાર્યથી લોકોની પોલીસ તરફથી સન્માનની લાગણી ટકી રહેશે. શીતલબેન અને રમીલાબેને જણાવ્યું હતું કે ભગવાન ધારી સાધુ સંતો સમાજને ઉપયોગી માર્ગદર્શનને ઉપદેશ આપીને સમાજ સુધારણાનું કાર્ય કરે છે, તેમ ખાખી ધારી પોલીસ સેવા સુરક્ષા શાંતિનું કાર્ય કરે છે. આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ હોય, પબ્લિકને એ સંદેશો આપવા માંગીએ છીએ કે ઘર દીઠ દરેક વ્યક્તિ 2 થી 3 ઝાડ વાવે તો આવતા 10 વર્ષની અંદર આ ગરમીનો જે પારો ઊંચો ગયો છે તે નીચો આવી શકે અને પબ્લિક પશુપંખી બધાને રાહત મળે એ માટે બને ત્યાં સુધી જે વસ્તુમાં જે ડે નાઇટ ઓક્સિજન મળે, લીમડો છે, પીપળો છે, એવા ઝાડ વધારે વાવે જેનાથી છાંયડો રહે પુષ્કળ પ્રમાણમાં અને ઠંડક વધે તો એસી અને ફ્રીજના ઉપયોગ ઓછા થઈ શકે.